ધોરણ 9 ચિત્રકામ વિષય સાધન સામગ્રી હવે ધોરણ 9 માં ચિત્રકામ વિષય શીખવા માટે દરેક વિદ્યાર્થીઓ પાસે ચિત્ર દોરવા અને રંગ કાર્ય કરવા માટે સાધન સામગ્રીની જરૂર પડશે દરેક વિદ્યાર્થીઓ આ લિસ્ટ પ્રમાણે સાધન સામગ્રી તૈયાર રાખવાની રહેશે એક ખાસ સૂચના આપી દઉં છું આ સાધન સામગ્રી આપણી પરિસ્થિતિ પ્રમાણે ખરીદવાનું રહેશે કોઈની ઠીકઠાક પરિસ્થિતિ હોય તો તે જ પ્રમાણે સાધન સામગ્રી આપણે પાસે જે હોય એ જ સાધનથી આપણે ચિત્ર દોરવાનો પ્રયત્ન કરવાનો છે જો સગવડ હોય તો આ વસ્તુ બધું ખરીદવાનું છે નહીં તો જે હોય તેનાથી આપણે ચલાવી લેવાનું રહેશે એ ખાસ નોંધ રાખવાની છે દરેક વિદ્યાર્થીઓએ હવે ચિત્રકામ માટે કોરી મોટી નોટ ચિત્રકામની મોટી નોટ આવે એ દરેકે ખરીદવાની છે જેથી આપણે સારી રીતે ચિત્ર તૈયાર કરી શકીએ દાખલા તરીકે આપણે 20x25 સેન્ટીમીટરનું ચિત્ર દોરીશું તો એ નોટની અંદર આવવું જોઈએ એટલી નાની પણ નોટ નહીં હોવી જોઈએ એટલી મોટી પણ નહીં હોવી જોઈએ કે આપણે થોડી તકલીફ પડે થિયરી માટે નાની લીટીવાળી નોટ જે થિયરી ચલાવીશું અને સ્વાધ્યાય લખવા માટે જેથી આપણે વધુ સમજ પડે પેન્સિલ 2B પેન્સિલ આપણે લેવાની છે પેન્સિલના પ્રકારો ઘણા બધા છે એ થિયરીમાં તમને થોડીક સમજૂતીઓ આપીશ હાલમાં આપણે 2B પેન્સિલ લેવાની એનાથી આપણે ઘણું સારી રીતે ચિત્ર તૈયાર કરી શકાય રબર નરમ હોવું જોઈએ એમ જો નોન ડસ્ટનું રબર ખૂબ સારું આવે છે 30 સેન્ટીમીટરની માપપટ્ટી પ્લાસ્ટિકની આરપાર જોઈ શકાય એવી પ્લાસ્ટિકની પટ્ટી લેવાની છે માપપટ્ટી એમ તો 5 રૂપિયાની પણ મળે છે અને 25 રૂપિયાની પણ મળે છે આપને યોગ્ય લાગે એ પ્રમાણે આપણે ખરીદવાની છે કંપાસના સાધનો તમામ સાધનો હોવા જોઈએ આપણે પાસે જૂના કંપાસના હશે તે ચાલશે જ આપણે આગળ કંપાસ લીધો જ છે એ જ કંપાસના સાધનો ચાલશે નહીં હોય તો અલગથી સાધનો ખરીદી લેવાના 6 અથવા 12 કલર બોક્સ 6 કલરનો પણ બોક્સ આવશે અને 12 કલરનો પણ બોક્સ આવશે કેમલ હોય તો વધુ સારું ખૂબ સારી રીતે રંગકામ થઈ શકે એમ તો 10 રૂપિયાના કલર પણ મળે છે જેની પરિસ્થિતિ હોય તે પ્રમાણે ખરીદવાનું જે સારી પરિસ્થિતિ હોય તો કેમલના ખરીદવાના બ્રશ રાઉન્ડ જે પીછી આવતી હોય છે તે એમાં 1, 3 અને 6 નંબરની પીછી ખરીદવાની છે હવે એમાં પીછીમાં સારામાંની બને ત્યાં સુધી કેમલિનની પીછી લઉં તો ખૂબ સારી આવે છે અને આ 3 નંબરની પીછી એક જ લેશો તો પણ ચાલશે અને 3 એ 3 લેવ તો વધુ સારું આપણે અત્યારે ઉપયોગ કરવા માત્ર 3 નંબરની ચાલશે કલર મિક્સ માટે મોટી કલર ડિશ હવે ડિશ નાની કોઈએ ખરીદવાની મોટી જ લેવાની જેથી આપણે કલર મિક્સ કરીશું માનો કે નાની ડિશમાં 5 ખાના હોય અને એની અંદર જે આપણે કલર ભરીએ તો તરત જ ભરાઈ જશે અને ત્યાર પછી આપણે તકલીફ પડશે પાછું ધોવું પડશે કલર ખરાબ થશે એટલા માટે આપણે મોટી ડિશ ખરીદવાની સ્કેચ પેનનો સેટ 12 કલરનો આવે તે કે 15 કલરનો એ ખરીદી લેવાનો બોર્ડર આપવા માટે જોઈશે ચોક્કિયા કલરનો સેટ કોઈ જગ્યાએ શેડ આપવો હોય તો ચોક્કિયા કલરથી આપણે સારી રીતે શેડ આપી શકાય કોટન કાપડનો ટુકડો રૂમાલ હોય તો ચાલશે જૂનો પીછી ધોવાઈ ધોઈને જ્યારે સાફ કર્યું હોય તો આપણે કોટનનો કાપડ હોય તો ઘણી રીતે સારી રીતે સાફ કરી શકીએ પાણીની બોટલ ગ્લાસ આપણે પાસે હોવો જોઈએ જ્યારે રંગકામ કરવા બેસીએ ત્યારે એટલે સારી રીતે રંગકામ કરી શકાય હવે દરેક વિદ્યાર્થીને સૂચના ખાસ કે આપણી પરિસ્થિતિ અનુકૂળ સાધન સામગ્રી ખરીદવાની રહેશે અને દરેકને પાસે સાધન સામગ્રી હશે તો સારી રીતે કામ કરી શકશે હવે પછી હું તમને ચિત્રો કેવા દોરવાના છે વિષય અનુરૂપ એની માહિતી આપીશ વિડીયો બનાવીને જેથી આપણે ચિત્રકામની નોટમાં બનાવતા રહીએ અને તમને જો ચિત્રકલામાં વધુ રસ હોય તો તમે કોઈ પણ ચિત્ર બનાવી શકો ચિત્રકલાની નોટમાં અને ચિત્ર દોરતા રહો હવે પછી આપણે બીજા વિડીયોમાં મળીશું થેન્ક યુ